Hi friends, I am Dr. Harshit Ranpara, dermatologist and hair transplant surgeon from Rajkot. હવે આજથી બે વર્ષ પહેલા મેં જેરેમી મેકકોનેલ, એક આઈરિશ મોડેલ છે અને રિયાલિટી ટેલિવિઝન સ્ટાર છે, એનો એક ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર જોયો કે જેણે બિયર્ડ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું, તુર્કીમાં એણે કરાવેલું. ફોટોગ્રાફ જોઈ અને મને જસ્ટ બિયર્ડ હેર ટ્રાન્સપ્લાન્ટમાં વધારે ઇન્ટરેસ્ટ આવ્યો. ત્યારે બિયર્ડ રાખવી એ અપકમિંગ હતી એકદમ, અને લોકો અલગ અલગ શેપની બિયર્ડ રાખવાનું સ્ટાર્ટ કરતા હતા. તો એ જોઈને મને બિયર્ડ હેર ટ્રાન્સપ્લાન્ટમાં રસ જાગ્યો, એટલે મેં ધીરે ધીરે એની પર ફોકસ સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં અમે બિયર્ડમાંથી ગ્રાફ્ટ લેવાનું ચાલુ કર્યું, લગભગ સવાદમાં 500-600 જેવા ગ્રાફ્ટ લેતા. પછી ધીરે ધીરે એ ગ્રાફ્ટ વધતા ગયા, તો આજે એવું સ્ટેજ છે કે અમે એક જ કેસ હોય બે દિવસમાં ડિવાઇડ કરીએ. પહેલા દિવસે 2,500-3,000 જેટલા ગ્રાફ્ટ ઓક્સિપિટલ ઝોનમાંથી લઈએ, અને સેકન્ડ ડે બિયર્ડમાંથી લગભગ 1,500 જેટલા ગ્રાફ્ટ લઈએ, અને એક જ કેસમાં સિંગલ સેશનમાં અમે લગભગ 4,500 જેટલા ગ્રાફ્ટ નાખીએ છીએ. એના પછી બિયર્ડનો ક્રેઝ જેમ વધતો ગયો, એમ લોકો બિયર્ડનું રીશેપિંગ, અમુક એરિયા ખાલી હોય એ ભરાવવા માટે એમ આવતા ગયા. એમ કરતાં કરતાં હવે એવું સ્ટેજ છે કે જે લોકોને સાવ બિયર્ડ ખાલી હોય એ લોકો પણ અમારી પાસે બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટ કરવા આવે છે. અને આજનો જ તમને હું એક્ઝામ્પલ આપીશ કે આ અમારો લોકલ બોય, લોકલ હીરો છે કે જેને બિયર્ડ સાવ હતી જ નહીં, તો અમે એને 2,000 ગ્રાફ્ટ નાખી અને બિયર્ડ આખી નવી બનાવેલી છે. તો આજે તમને એના ફોટોગ્રાફ્સ અને એનો રિવ્યૂઝ હું શેર કરીશ. હલો ચિરાગભાઈ, ડૉક્ટર હર્ષિત રણપરા, અડીવા સ્કિન એન્ડ હેર સેન્ટરમાં આપનું ગઈકાલે બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટ થયું, તો ટ્રીટમેન્ટ કેવી રહી આપને માટે? શરૂઆતમાં તો મને બિયર્ડને લીધે બહુ ચિંતિત હતો, કારણ કે મને બિયર્ડ પૂરી આવતી નથી. બિયર્ડ ઓઇલ આ તે યુઝ કરેલું, પણ મને બિયર્ડનો એટલો શોખ કે દિવસમાં 2-3 વાર 4 વાર 5 વાર મને બિયર્ડના વિચારો જ આવે કે જસ્ટ આવી બિયર્ડ હોવી જોઈએ, કે એનો મને ફૂલ શોખ. અટાળે યંગ જનરેશનને લગભગ તો બિયર્ડનો શોખ હોય જ છે, એટલે કાંઈ મૂંઝાવાની જરૂર નથી બિયર્ડમાં, કે આપણે બિયર્ડ નથી આવતી કે કોઈ પણ જાતનો બિયર્ડ ઓઇલ વાપરવા, એ બધું જસ્ટ ખોટું છે. એટલે બને ત્યાં સુધીને આપણે આપણા સપના પૂરા કરવા જોઈએ, કારણ કે સપના જે આપણા પૂરા નથી થતા તો આપણું કાંઈ જીવનમાં આપણને જસ્ટ કે મજા જ નથી આવતી એવું જ લાગે છે. સલાહ એવી કે તારે બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટ તને એટલો બધો શોખ હોય તો બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. તું એડીવા સેન્ટરમાં જા અને તું એકવાર મુલાકાત લે. પછી હું એડીવા સેન્ટરમાં આવેલો અને મેં ત્યારે બધું તપાસ કરી, જે યુટ્યુબમાં વિડીયો જોયા પછી ના મને એમ લાગ્યું કે રાજકોટ ખાતે આપણે એડીવા સેન્ટર ખૂબ સારું છે અને આપણને ખૂબ સારી બિયર્ડ ત્યાં પ્રાપ્ત થઈ ગઈ હશે. એટલે હું એડીવા સેન્ટરમાં આવ્યો. પછી અહીંયા જે સ્ટાફ લોકોએ વ્યવસ્થિત મને સમજાવ્યો પહેલાં કે બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતનું હોય છે, તો પછી મેં બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટનું નક્કી કર્યું. પછી ત્યાર પછી મને એવું લાગ્યું કે આપણે બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટમાં કેવું પેન થશે આ તે, તો એવું કાંઈ પેન થાય એવું બાબત છે નહીં, કારણ કે હું ટીવી સામે ચાલુ હતી અને ટીવી જોતો હતો અને કોઈ જાતનું કાંઈ મને દર્દ કે એવું કાંઈ થયું નથી. અને મને બિયર્ડ આવી ગઈ એટલે મને સંતોષ એવું લાગે છે કે ના, હવે જિંદગી આપણી જે સપનું હતું એ પૂરું થઈ ગયું. એડીવા સેન્ટરમાં ખૂબ ખૂબ બધા સ્ટાફ લોકોને આભાર છે મારો,
કે મારી બીએડ લાવી દીધી બસ એટલું જ.